इतिहास को दोहराने से रोकिए, इतिहास को दोहराने से रोकिए, सिंहासन को जौहर दिखाने से रोकिए। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદન પછી ક્ષત્રિય સમાજનો આક્રોશ કોઈ રીતે શાંત ન થયા પછી અને રાજકોટથી લોકસભાના ભાજપના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ન સ્વીકારાતા અમુક ક્ષત્રિય મહિલાઓએ આપેલી જોહર કરવાની ચીમકી હવે ભયાનક ઘડીઓ તરફ આગળ વધી રહી છે। પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજશ્રીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા તથા જાગુબા રાઠોડ નામના મહિલાઓએ જોહરની ચીમકી આપી છે। આવતીકાલે જોહર કરવાની તૈયારીઓ આરંભ કરી દેવાઈ છે। જામનગરમાંથી પણ ક્ષત્રિયાણી જોહર માટે અમદાવાદ જવા રવાના થયા હોવાની બિન સત્તાવાર માહિતી છે। નોબત આ તમામ બહેનોને આ આત્યંતિક પગલું ન ભરવા અને લોકશાહી ઢબે લડત કરવા અનુરોધ કરે છે। જોહર કરવાની તૈયારીઓ વચ્ચે એક વિડીયો પણ વહેતો થયો છે। સુધી પહોંચવાનો અમે બે દિવસ આપેલા, એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે। આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ। સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું, કારણ કે અમે સુહાગણ બધા છીએ અને સુહાગણ બધા જોહર કરી રહ્યા છીએ। તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં, અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે, રાજપૂતાનીઓ માટે। મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો, ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે, રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું, અને તે છતાં મોદીજીને ખબર નહીં કેમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ। ખબર નહીં, અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા, મજબૂર છે કે હવે તો એવો વિચાર આવે છે કે એક પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલાથી, કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી શકતા કે કાઢી નથી શકતા। તો ફાઇનલ છે, કાલે અમે જોહર કરવા જઈ રહ્યા છીએ। હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી, અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા જોતરિયા ભાઈ છો એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે, એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે। એ બધા જ ભાઈઓને માને સાચે દિલથી આભાર તમારો। જય રાજપૂતાના, જય ભવાની। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।